વલસાડ જિલ્લાના કિલ્લા પાડી ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કિલ્લા પાડીના મેઇન બજાર ખાતે આવેલા ભગવાન બિરસા મુંડા સર્કલ પાસે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ઉપસ્થિત રહી આદિવાસી નૃત્ય સાથે આ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણી ઉપરાંત પાડી નગરપાલિકાના સભ્ય રાજેશ પટેલ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિન પટેલ તથા આદિવાસી મોરચાના સભ્ય કિરણ પટેલ તથા નગરપાલિકાના સભ્ય જિગ્નેશ પટેલ, દિલીપ પટેલ, યોગેશભાઈ તેમજ લઘુમતી સમાજના અગ્રણી અલી અંસારી ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજ જે મૂળ ભારત દેશના ખરા રાજા છે, ભારત દેશના બંધારણનું ગડબડ ઘડાયો તે પહેલાંથી આ ભારત દેશ પર આદિવાસીઓનું રાજ ચાલ્યા હતા. સાહેબે કીધું તેમ જળ, જંગલ અને જમીન પર ભારત દેશ પર આદિવાસીઓનો કબજો હતો. સમય જતાં આદિવાસીઓને એક કાવતરું કરીને જે સરકારો આવી એ તમામે તમામ સરકારો, પછી અંગ્રેજ સરકાર હોય, મુઘલ સરકાર હોય કે પછી દેશ આઝાદ થયા પછીની સરકાર હોય, એવી કોઈ પણ સરકારે ભારત દેશના અંદરમાં ખરેખર સાહેબે કીધું તેમ કે વિશ્વના 65 દેશોએ મંજૂરી તો આપી, એમાંથી 29 કે 22 દેશોએ એ રીતે મંજૂરી આપી છે કે વિશ્વ આદિવાસી દિવસ મનાવવો જોઈએ. પણ આજની તારીખમાં આપણે જોઈએ તો હિન્દુસ્તાનના અંદરમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે માત્ર ચર્ચા થાય છે, પણ ખરેખર આજના દિવસે જે જાહેર રજાઓ આપવામાં આવે છે એવી કોઈ રજાઓ આપવામાં આવતી નથી. ભારત દેશના અંદરમાં જે આદિવાસી અમારા સમાજના બિરસા મુંડાજી છે, જે અમારા ભગવાન ગણાય, કે જેમણે આદિવાસીઓના માટેની લડત ચલાવેલી, જેમણે અંગ્રેજોના સાથે જે તે વખતે માત્ર 25 થી 30 વર્ષની વયના અંદરમાં 22 થી 24 જેટલા યુદ્ધો લડેલા અને જે આદિવાસી સમાજના માટે હકના માટેની લડાઈ લડેલી, એ એમની જે લડાઈ છે એ લડાઈને આજે પણ અમે આદિવાસી બધા ભાઈઓ બહેનો આજે સાથે થઈને ચાલુ રાખેલી છે. કારણ કે આજે પણ હિન્દુસ્તાનના અંદરમાં આપણે જોઈએ છે અન્યાય થાય છે તો કોને થાય છે? ફક્ત અને ફક્ત આદિવાસીને. આજે કોઈ પણ ક્ષેત્રમાં તમે જોઈ લો, પછી તે નોકરી હોય કે કોઈ પણ બાબત હોય, એમાં આદિવાસીઓ સાથે હંમેશા દરેક સરકાર, દેશ આઝાદ થયો છે ત્યારથી આજની તારીખ સુધીમાં દેશને આદિવાસીઓ સાથે અન્યાય થતો આવેલો છે. અમે મારા આદિવાસી સમાજને હું એક સંદેશ આપવા માંગુ છું કે આપણે ભારત દેશના મૂળ રાજા છીએ. ભારત દેશની આપણે જે નાગરિકો આદિવાસી છો એ મેઇન આદિવાસી આપણે રાજા ગણાઈએ. આ દેશ આપણો છે તો આપણે શા માટે પાછળ રહેવું જોઈએ? પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે આદિવાસીઓની થોડી જાગૃતિ ઓછી છે. એ જાગૃતતા લાવવાની અમારા જે ભાઈ વડીલોના માર્ગદર્શન હેઠળ અમે જે ઊભું કર્યું છે એ ઊભું કરીને અમે પછી હવે ભવિષ્યમાં એવો વિચાર કરીએ કે આખા ગામના, આખા રાજ્યના, આખા દેશના, એ દેશના આજના વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના દિવસે આખા દેશમાં આ રીતે દરેક જગ્યા પર, દરેક સર્કલ પર બિરસા મુંડાજી ભગવાન છે, ભગવાન બિરસા મુંડાજી છે, એમની આ ઉજવણી કરવી જોઈએ. આજે થાય છે, નથી થતી એવું નથી, પણ ઓછી થાય છે, એ બાબતે જે જાગૃતિ લાવવાનું કામ છે એ અમે કરી રહ્યા છીએ. બીજું કે પાડી નગરપાલિકામાં આ બાબતે અમારે એક ઠરાવ થઈ ગયેલો છે અને ભવિષ્યમાં અમે પાડી નગરપાલિકામાં એક કાર્યક્રમ રાખી અહીં આગળ ભગવાન બિરસા મુંડાજીની 5 ફૂટની મૂર્તિનું અનાવરણ કરનાર. 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ છે. વિશ્વ આદિવાસી દિવસના આજના રોજ અમે પાડીના આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો ભેગા થઈને જે જૂના બસ સ્ટેન્ડ પર બિરસા મુંડાનું સર્કલ છે ત્યાં આવીને અમે બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવીને નીચે પૂજા કરીને એમનું પૂજન કર્યું હતું અને આજના વિશ્વ આદિવાસી દિવસ તરીકે એક આદિવાસી હોવાના માટે મને ગૌરવની લાગણી અનુભવ થાય છે કે આજે આદિવાસી સમાજ આગળ ને આગળ વધતો જાય છે અને હું આશા રાખું છું કે હજી જે થોડી સંખ્યાને એવું ઓછી લાગે છે મને, પણ બધા નોકરી ધંધાવાળાને એવા હોય એટલે અમે વધારે કોઈ કોર્સ પણ નથી કર્યો. 9 ઓગસ્ટ જાહેર કરેલાને 25 વર્ષ પૂરા થાય છે અને 26 વર્ષ ચાલે છે. ત્યાં સુધી આપણા આદિવાસીઓને એની ખબર જ ન હતી
અને વિશ્વએ પણ એની નોંધ લીધી જ ન હતી. એટલા માટે એની આપણાને ખબર જ ન હતી કે આ 9 ઓગસ્ટ શું છે. જ્યારે આજે આપણાને જાણ થઈ ગઈ છે તો આપણે પોતાની જવાબદારી લઈને આપણા આદિવાસીઓને જગાડવાની જરૂર છે અને 9 ઓગસ્ટ આપણો દિવસ છે એ જણાવવાની જરૂર છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાટીનગરના 100 આદિવાસી ભાઈઓ, સર્વ સમાજના ભાઈઓ અહીં ઉપસ્થિત રહ્યા. પાટીનગર મધ્યે બિરસા મુંડા સર્કલનું જે અનાવરણ વિધિ ગત વર્ષે કરવામાં આવેલી હતી એ વર્ષે દિવસે આજે પાછા એ 9 ઓગસ્ટના દિવસે ભેગા થયા છે અને આદિવાસી દિન નિમિત્તે અહીં 100 ઉપસ્થિત આદિવાસી ભાઈઓ તથા બહેનોનો હું દિલથી આભાર માનું છું અને આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં અહીં થાય અને નગરપાલિકાના સહયોગથી, નગરપાલિકાના હોદ્દેદારોના સહયોગથી આગળ વર્ષે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાનું અનાવરણ થઈ જાય અને અહીં એક ભવ્ય કાર્યક્રમની તૈયારી થાય એવા હું આશા રાખું છું. વિશ્વ આદિવાસી દિવસ તરીકે ગણવામાં આવે છે. એના અંદર લગભગ વિશ્વ જે જોયું કે પર્યાવરણ અને રક્ષા, જંગ જંગલ જમીનની રક્ષા કરનારે મૂળ આદિવાસીઓ છે, તો એના માટે એ લોકો જે સંશોધન કર્યા એમાં 68 દેશોએ જે મળીને જે વૈજ્ઞાનિકો, બુદ્ધિજીવો, અર્થશાસ્ત્રીઓ બધા ભેગા મળીને એક આદિવાસી તરીકે એણે 1992 અંદર ઠરાવ પસાર કર્યો અને એનો અમલ આપણે આજે એનો 9 ઓગસ્ટ તરીકે આદિવાસી તરીકે ઉજવીએ છીએ. આ 68 દેશોમાં લગભગ 22 દેશે એનો અમલ કર્યો છે. હજી સુધી ભારત દેશે એનો આદિવાસી તરીકેનો અમલ કર્યો નથી. તો આપણે એવી આશા રાખીએ કે ભારત દેશ બી આદિવાસી તરીકે આપણને ગણતરીમાં સમાવેશ કરે એવી મારી નમ્ર વિનંતી છે.